श्री हरे कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारिणिकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादिकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामि चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरे कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी श्री ठाकुर जी महाराज नी श्री सद्गुरुदेव की तारीख 13 जून 2021 रविवार लोहेधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। भुजवासियों लॉज में गुरुदेव ना दर्शनार्थे पधारेला छे। आठ आठ दिवस सुधी गुरुदेव नी कथा सांभळीने એ કથા સાંભળીને સંસારથી કેતા સંસારને ભૂલી ગયા. ગુરુદેવની કથા સાંભળીને આ ભુજવાસીઓ એમને ઘર સાંભળતો નથી, પરિવાર સાંભળતો નથી, એક માત્ર માત્ર એક ભગવાનને સદગુરુ, ભગવાનને સદગુરુ. પછી ગુરુદેવ રામાનંદ સ્વામી સુંદરજી ભાઈને
કહેતા ભુજવાસીઓ જેટલા છે બધાને એમ કહે છે કે તમે આઠ આઠ દિવસથી અહીં છો, તમારી ભુજમાં રાહ જોતા હશે, માટે ઘરે જાઓ ને ઘરે જઈને ભગવાનના ગુણ ગાઓ ને ભગવાનના ગુણ ગૌરાવો. ત્યારે આ બધા ભુજવાસીઓ હતા એ ભુજવાસીઓ બે હાથ જોડીને ગુરુદેવને વિનંતી કરે છે કે ગુરુદેવ અમારાથી શી ભૂલ થઈ, અમારાથી કઈ ભૂલ થઈ, અમે આઠ આઠ દિવસથી રહીએ છીએ પણ અમારાથી કઈ ભૂલ થઈ હોય ને આપ એમ કહો કે હવે ભુજ પધારો, તો હૃદયમાં બહુ દુઃખ થાય છે ગુરુદેવ. અમને હવે સંસારમાં જવાની ઈચ્છા નથી, ઘરે જવાની ઈચ્છા નથી, આપ શા માટે અમને પાછા ઘરે મોકલો છો? તમારી કથા સાંભળીને અમને હવે સંસારમાં જરા પણ રુચિ નથી. જો તો ખરા, ગુરુદેવના યોગમાં સંસારથી વિરક્ત થઈ જાય એ ગુરુદેવ રામાનુજી કેટલા મોટા હશે. એટલે બધા હરિભક્તો એમ કહે છે કે ગુરુદેવ અમને હવે ઘરની કોઈ આશા નથી, અમારે તો બસ એક તમારી પાસે જ રહેવું છે, હવે ક્યાંય જવું નથી, જેમ રાખશો તેમ રહીશું, ભક્તિ ભાગીરથીમાં વહીશું, તમે જેમ કહેશો ને ગુરુદેવ એમ અમે કરવા તૈયાર છીએ, પણ બાપ હવે અમે તમે અમને ઘરે ના મોકલો, તમે ઘરે મોકલીને અમે બહુ ઉદાસ થશું ગુરુદેવ, અમને હૃદયમાં બહુ ઉદ્વેગ થાય છે, અમને ઉદાસ થયા છીએ, માટે હે દયાળુ તમે અમારા ઉપર વિશ્વાસ રાખો, અમે તમારી આજ્ઞામાં રહીશું, તમારા ગમતામાં રહીશું, એકલા તમારી આજ્ઞામાં નહીં ગુરુદેવ, આપ જેની આજ્ઞામાં કહેશો ને એની અમે આજ્ઞામાં રહીશું. મુક્તાનંદ સ્વામી છે, ભાઈ રામદાસ સ્વામી છે, સુખાનંદ સ્વામી છે, આ બધા જે ગુરુદેવ આપના શિષ્ય છે, એટલું જ નહીં ગુરુદેવ આપના એક નાના નાના ભક્ત હોય ને એની આજ્ઞામાં અમે રહેવા તૈયાર છીએ, પરંતુ બાપ આપ અમને ભોજ ન મોકલશો. જ્યારે આટલી વિનંતી કરે કરીને જ્યારે બધા ભક્તો કરે છે ને ત્યારે ગુરુદેવ કહે છે સુંદરજીભાઈ તમારો પ્રેમ અતિશય નિર્મળ છે, એકલો તમારો નહીં પરંતુ તમે આખો ભુજનો જે સંઘ આવ્યા છો ને આ ભુજવાસીઓનો પ્રેમ અતિશય નિર્મળ છે. આ ગુરુદેવનો દ્રષ્ટિકોણ તો જો, અને મોટા પુરુષ તો જે હોય એવું કહી દે કે ના કહી દે, હે મોટા પુરુષને જે હોય ને એ કહી દે, કા પહેલા કહી દે કા પછી કે જો, અતિશય બળિયો ભક્ત હોય અને કહેવા જેવું હોય અને વિશ્વાસ હોય ને તો ત્યાં ત્યાં જ કહી દે કે ભગત તમે આમ છો. પ્રેમી હોય તો કહી દે ભગત તમે બહુ પ્રેમી છો, માની હોય તો કે ભગત તમારે આટલું છે થોડું કાઢી નાખશો, કારણ કે સદગુરુને એની ઉપર વિશ્વાસ હોય કે આને કહેશું તો કંઈ થાય એવું નથી, આને કાંઈ થાય એવું નથી, કાંઈ થાય એવું નથી. પરંતુ જેને હજી ધીરે 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 લેવાના એને પછી ધીરે ધીરે ચલાવવાના હોય. બહુધા તો એવા જ વધારે હોય, 99% એવા હોય, એકાદા બે પાંચ જ એવા હોય કે બેથી ત્રણ એવા જ હોય. આમ તો બહુ જોવા જાય ને એટલે બધા પોતપોતાના ક્ષેત્રમાં કોઈકને ભક્તિનો અંગ હોય તો એ કરીને શ્રેષ્ઠ હોય, કોઈને જ્ઞાન નથી એને કરીને શ્રેષ્ઠ હોય, કોઈને જ્ઞાન વૈરાગ્ય હોય તો એને કરીને શ્રેષ્ઠ હોય. દાદા ખાચર કરી પરતભાઈ ગોરધનભાઈ કેવા બધા, પણ દાદા ખાચર કેવા નિર્માની હતા, જેમ કહો એમ અડધું વતું મિલાઈને આવતા રે એ કેટલું કહેવાય, ક્યાં ગયા મારા દાદા, ક્યાં ગયા મારા દાદા, દાદા તરત અડધું વતું એ પાછા આવે, કેવું કહેવાય? પ્રસંગ તો બધા સાંભળ્યો જ છે. એ ક્યારે થાય એવું? અતિશય પ્રેમ હોય ત્યારે ને, જેના જીવનમાં એક મહારાજ અને જેના જીવનમાં એક સદગુરુ પ્રાધાન્ય થઈ ગયા અને સાધુને ભક્ત પ્રાધાન્ય થઈ ગયા ને એના પછી કોઈ પ્રકારની કંઈ મણા જ ના હોય સંસાર લેવા દેવા, કાંઈ એના
પોતા સાથે કંઈ લેવા દેવા ના હોય, ના સંસારી સાથે કંઈ લેવા દેવા હોય, ના પરિવાર સાથે કંઈ લેવા દેવા, કોઈ યાર કંઈ લેવા દેવા ના હોય એવા નહીં. આજે લોહિયાધામ પર્યામાં કેટલા હરિભક્તો નહીં છે જ ને? નહીં ગુરુજી એમ કહે આપણે છોડીને આવતો તો ઘણા બધા તૈયાર છે અત્યારે તો, પણ ગુરુદેવ જોવે હજી પાછળ છે, પાછળ પૂરું કરી રહેવાનું છે. એમાં ગુરુદેવ રામાનંદ સ્વામી છે ને, મોટા હોય ને મોટા જાણતા હોય, મોટા બધું જાણતા હોય. એટલે ગુરુદેવ રામાનંદ સ્વામીને થયું કે આ બધાને મારી પાસે રહેવું છે, પરંતુ હજી તો કાંઈ એમ પૂરું કરીને આવ્યા નથી, કેમ ના રાખી શકું. એટલે ગુરુદેવે સુંદરજીભાઈને કીધું, સુંદરજીભાઈ તમારા બધાનો પ્રેમ અતિશય શુદ્ધ છે, નિર્મળ છે, પરંતુ તમે એક સંસારની જવાબદારી લઈને બેઠા છો. તમારી માથે સંસારની જવાબદારી છે, પરિવારની છે પૂરેપૂરી. એ સંસારની જવાબદારી છે ને, એટલા માટે તમે ઘરે જાઓ, ઘરે જઈને ભગવાનને સંભાળજો અને સંસારનું કેતા પરિવારની જવાબદારીને વહન કરજો તમે. અને જ્યારે તમને નવરાશ મળે ને, જ્યારે તમે ફ્રી થાવ ને, જ્યારે તમને સાનુકૂળતા પડે ને, ત્યારે પછી પાછા આવજો અમારી પાસે રહેવા. હું તમને એમ નથી કહેતો તમે આવતા જ ના પાછા એમ, પરંતુ તમે એક સંસારની જવાબદારી લઈને બેઠા છો. તમે આટલું રાજાના દીવાન છો, પછી રાજાને ચિંતા થશે, અને રાજા તમારી ઉપર આધાર રાખતા હોય, ગામવાસીઓ પણ તમારા આધારે ઘણા બધા કાર્યોમાં હોય, અને તમારી સાથે ભુજનો સંઘર્ષ, એમને પણ બધાને પરિવારની જવાબદારી હોય. તો માટે જ્યારે નવરા પડો ને, જ્યારે તમને નવરાશ મળે ને, જ્યારે સાનુકૂળતા પડે ને, ત્યારે તમે પધારજો. હું તમને ના નથી પાડતો તમે ના અહીંયા આવશો, પરંતુ હમણાં તમે ટૂંક સમય માટે આવ્યા છો, એટલા માટે પછી આવજો. અત્યારે સંસારની જવાબદારી વહન કરો. ત્યારે સુંદરજીભાઈ કે ગુરુદેવ તમારી વાત બધી સાચી છે, એ તો સંસારની જવાબદારી ગુરુદેવ, અમે નહીં હોય તોય ચાલવાની છે અને હશું તોય ચાલવાની છે, આજે હું ના હોત તો શું થાત ગુરુદેવ? એ વાત સાચી સુંદરજીભાઈ તમારી, પરંતુ એટલે અત્યારે હયાત છે એની વાત કરો ને, પણ અત્યારે હયાત છે એની તો વાત કરીએ આપણે. તમે ન હોય ત્યારની વાત તો આખી અલગ છે, પરંતુ જ્યારે હો તો ત્યારે તો વહન કરવી પડે કે ના કરવી પડે સર? સુંદરજીભાઈ હા ગુરુદેવ, એ વાત તમારી સાચી છે, પરંતુ ગુરુદેવ અમારું મન ક્યાંય ચોડતું નથી હવે સંસારમાં, અમને કોઈ પરિવારમાં હવે કઈ જવાની ઈચ્છા નથી. હવે મુક્તાનંદ સ્વામી અમારી પાસે રહેતા હતા, ત્યાં ભણતા હતા, ત્યારે એમને અમને કથા વાર્તા કરી કરી કરીને ભગવાનમાં લગાડ્યા, અને તમારા દર્શન થતા અમે હાવ સંસારથી વિરક્ત થઈ ગયા, પણ હવે અમને સંસારમાં જવાની ઈચ્છા નથી થતી ગુરુદેવ. અહીંથી પગ પાછો લઈ જવો ભુજમાં, આ આશ્રમની બહાર નીકળવાનું મન નથી થતું ગુરુદેવ. અને આવું ક્યારે થાય? ક્યારે થાય? જ્યારે એક પ્રીતિ બાંધી હોય ત્યારે, એક નિષ્ઠા બાંધી હોય ત્યારે ને, એક વિશ્વાસ બાંધ્યો હોય ત્યારે ને, એક જગ્યાએ સમર્પિત થયા હોય ત્યારે ને, એવી ના થાય થાય. પરંતુ આ ગુરુદેવ રામાનંદ સ્વામી પણ કેટલા મોટા, કે આટલો અતિશય શુદ્ધ ભાવ એ પારખી ગયા. મોટા તો જાણી જાય ને, પારખી જ જાય ને, હે પારખી જાય. અને મોટા આવા સમર્પિત હોય ને, એની પર પ્રસન્ન થાય 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 ને થાય. જે સમર્પિત હોય ને, જો સુંદરજીભાઈ સમર્પિત હતા, આ હિરજીભાઈ સમર્પિત હતા, આ બધા જ મુક્તાનંદ સ્વામીના યોગ્ય કરી કરી કરીને બધા જ ગુરુદેવના સમર્પિત થયા હતા બધા ભક્તો. અને જ્યારે સમર્પિત થાય ને કોઈ ચિંતા ના હોય, આખું હળકતું હોય ને જગત તો કઈ ચિંતા ના હોય, પોતાનું અંતકરણ હળકતું હોય તોય ચિંતા ના હોય, પોતાની ઇન્દ્રિયો હળકતી હોય તો કઈ ચિંતા ના હોય, એને કે માત્ર ને માત્ર શીની ચિંતા હોય? કે આ ઠાકોરજી મહારાજ છે ને, આ સદગુરુ છે ને, આ સાધુ છે ને, ભક્ત છે, એ દુઃખી ના થવા જોઈએ, ના થવા જોઈએ. આ સુંદરજીભાઈ તરત ના પૂછ્યું, ગુરુદેવ અમારી શી ભૂલ થઈ તમે અમને કાઢી મૂકો છો અહીંથી? અમારે કઈ ભૂલ થઈ તો જણાવો તમે.
અને જે મુમુક્ષુ હોય ને, જે સમર્પિત હોય ને, એને જ આવા વિચાર આવે, આવે કે ના આવે? નહીતર તો હું આવા વિચાર કઈ નહીં, હવે ના રાખે તો આપણે બીજી જગ્યા તો છે જ ને. હવે ઘણા બધા આ દુનિયામાં આશ્રમો છે, ઘણા બધા આશ્રમો છે, મહેલો છે, મંદિરો છે, પરંતુ જગતમાં મંદિરો ઘણા બધા છે, જગતમાં આશ્રમો ઘણા બધા છે, પરંતુ આપણું ચિત્ત સ્થિર ન હોય, આપણો વિશ્વાસ સ્થિર ન હોય, આપણી નિષ્ઠા સ્થિર ન હોય, આપણું બલિદાન સ્થિર ન હોય, તો જીવન જીવીને શું કામનું? સુંદરજીભાઈને મહારાજે ઓલું દ્રષ્ટાંત છે ને મેં કહી દીધું હતું ને, કે સુંદરજીભાઈ કીધું, મહારાજ આવું કર્યું એ કર્યું, પણ બીજા સાથે ન કરતા જ્યારે ભાવનગરની જાન લઈને જતા હતા, ભુજમાં, ભુજથી ભાવનગર જતા હતા, જતા હતા ને, અને ત્યારે મહારાજ પાસે આવ્યા હતા. કોણ? દાસ. દાસનું લક્ષણ શું? માલિક કહે એમ તો મુંડાઈને આવતા રહ્યો ભગવા પહેરીને. એમ પછી મહારાજે કીધું, સુંદરજીભાઈ કીધું ને, આવું ના મહારાજ કરતા બીજાથી ન થઈ શકે એમ. મહારાજને કહ્યું, માની છે, આ તો માન કાઢવું પડશે, ગર્વ કાઢવો પડશે. એટલે પછી ભુજમાં ઓલા 18 બોલાને લાયા સાધુ કરીને. તે રહ્યા કે નહીં? રહ્યા કે નહીં? તરત એમને પશ્ચાતાપ થયો ને, આ શું મેં કરી દીધું, મને મુક્તાનંદ સ્વામી મળ્યા અને એના યોગ્ય કરવામાં આવો? ના હોય, ના હોય. તો તરત પાછા વળી ગયા, કારણ એનામાં સમર્પિત તત્વ હૃદયમાં પડેલું હતું. એ પૂરેપૂરી રીતે સમર્પિત ગુરુદેવ રામાનંદ સ્વામીને થયા હતા, મુક્તાનંદ સ્વામીને થયા હતા, ને એટલા માટે જીવ જાગ્રત હતો, જાગ્રત હતો, જાગ્રત હતો. એને નિષ્ઠાનો પાયો ખોડી દીધો હતો, એને વફાદારીનો પાયો ખોડી દીધો હતો, એને ઈમાનદારીનો પાયો ખોડી દીધો હતો, એને ચિત્ત સ્થિર કરી દીધું હતું, એને મન સ્થિર કરી દીધું હતું, એને અહંકાર સ્થિર કરી દીધું હતું, એને બુદ્ધિ સ્થિર કરી દીધી હતી, એને ઇન્દ્રિયો સ્થિર કરી દીધા હતા, કરી દીધા હતા. એના કારણે ટકી જાય ને. અને એક બાજુ અલૈયા ખાચર, 100 જન્મના નૈષ્ઠિક બ્રહ્મચારી, વાત આપણે જોઈ ગઈ. તો સ્વામી જેવાનો દ્રોહ કરવા તૈયાર થઈ જાય, કારણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો સ્થિરત્વને એક જગ્યાએ નહોતા કર્યા, નહોતા કર્યા. એટલે કોઈ પણ આપણે ભગવાનના માર્ગે જ્યારે ચાલતા હોઈએ, ત્યારે જે આપણને ભગવાનનું સ્વરૂપ વાલું હોય, એવું ને ભગવાન સ્વામિનારાયણ, કોઈ ભગવાન શ્રી રામને માનતા હોય, કોઈ શ્રી ભગવાન કૃષ્ણને માનતા હોય, કોઈ પણ ભગવાનને માનતા હોય, કોઈ પણ સંતને માનતા હોય, કોઈ પણ મોટાને માનતા હોય, પરંતુ જો તમારું ન્યા મન કેતા સંપૂર્ણ વિશ્વાસ હોય તમને, અને તમને એમ હોય ક્યાંય તો મારે પૂરું જ કરવું છે, મને પ્રાપ્તિ થઈ છે, થઈ છે, થઈ છે, થઈ છે, થઈ છે, તો થાય 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 ને. એકલવ્યે શું કર્યું હતું? ગુરુદેવે કાઢી મૂક્યા હતા. એકલવ્યે શું કર્યું? આખી મૂર્તિ બનાવીને પૂજીને તો વિદ્યા શીખી ગયા, અને છતાં પણ વિદ્યા શીખ્યા પછી અંગૂઠો માગી લીધો. તો કઈ થયું એમને? કઈ થયું? અંગૂઠો માગી લીધો દક્ષિણમાં ગુરુદેવ દ્રોણાચાર્યએ. તો કઈ થયું? કશું ના થયું, કારણ કે એને વિચારી જ લીધું હતું પહેલેથી. હવે આ તે આ બીજું કાંઈ નહીં, મુક્તાન સમય વિચારી લીધું હતું. હવે આ તે આ ગુરુદેવ રામાનંદ સ્વામી, હવે એને ન છોડવું, એ ન છોડવું, એને ન છોડવું. એમ સુંદરજીભાઈએ, હિરજીભાઈએ, ભુજવાસીએ અડગ નિષ્ઠા બાંધી લીધી હતી ગુરુદેવ રામાનંદ સ્વામીની, ગુરુદેવ રામાનંદ સ્વામીની. એટલા માટે હૃદયમાં થયું એવું કે બાપ, અમારાથી કઈ ભૂલ થઈ હોય ને તો જણાવો, કઈ જણાવો, જણાવો. ત્યારે રામાનંદ સ્વામી કહે, એવું નથી કહી, સુંદરજીભાઈ, હિરજીભાઈ, તમે સંસારની જવાબદારી લઈને બેઠા છો ને, એટલા માટે કહું છું, જ્યારે નવરા થાવ ત્યારે આવજો. બસ હવે બહુ તમે આજીજી ના કરશો સુંદરજીભાઈ, બહુ કરગરશો નહીં તમે,
પછી અમને હૃદયમાં એમ થશે કે ભક્તને અમે દુખાવ્યા. બોલો, રામાન સિંહની દ્રષ્ટિ તો જુઓ. અને મોટા પુરુષ તો ખરેખર પીગળેલા જ હોય. મોટા પુરુષ હંમેશા પીગળેલા જ હોય. ઠાકોરજી મહારાજ હંમેશા પીગળેલા જ હોય. એનામાં જેટલું સ્નેહત્વ છે ને એટલું સ્નેહત્વ આ બ્રહ્માંડમાં કોઈનું ના હોય. બ્રહ્માંડમાં ને કોટી અને કોટીમાં કોઈમાં ના હોય. જેટલું ઠાકોરજી મહારાજમાં સ્નેહત્વ હોય, જેટલું સત્પુરુષમાં સ્નેહત્વ હોય ને એટલું કોઈનામાં ન હોય, ન હોય અને ન હોય, ન હોય, ન હોય. એ તો જેને ધારે એનામાં સ્નેહ આપે છે. ભગવાનને મોટે એમ ધારે કે આના હૃદયમાં પહેરીને મારે કેમ સુખદેવજી હજારો જાડોમાં પહેરીને હુંકારો આપ્યો તો. એમ ભગવાનને મોટા એવા હોય છે કે એમ ધારે કે આના કઈ સાધન નથી, આનામાં કોઈ ભક્તિ શ્રેષ્ઠ નથી, આનામાં કોઈ એવો જ્ઞાન નથી, આનામાં કોઈ એવું વૈરાગ્ય નથી. પરંતુ એક પુણ્ય એવું છે ને કરીને મારે લઈ લેવો છે. તો ભગવાનને મોટા એવા છે ને એના હૃદયમાં બેહીને પણ ધક્કો મારી દે. પણ એવો મુમુક્ષુ બળ્યો હોય તો થાય, અન્યથા ના થાય. બંને પાસે એવા હોવા જોઈએ. હામે એટલો હામે એવો મુમુક્ષુ પણ એવો ગરજુલો હોવો જોઈએ. ગમે તે થાય, આ દુનિયામાં જેટલો મને આધ્યાત્મિકના માર્ગમાં હોવો કે જગતના માર્ગમાં, આ તો ભગવાનના માર્ગે ચાલે એ મુમુક્ષુની વાત છે. આ સુંદરજીભાઈને એવું હતું, મુક્તાનું સમય એવું એ વાત છે આખી, કે જેને લગ્ની લાગી હોય ને, જેને ખરેખર લગ્ની લાગી હોય ને, એ પોતાના દોષ જોઈને છે ને એનું જે લક્ષ છે ને ગંતવ્ય સ્થાન પોતાનું, કે આ ઠાકોરજી મહારાજ ને ગુરુજી આ સાધુને એ પકડીને રહી પકડી રહી. રત્નામૃત મહારાજ કહે ને, આ જીવ ધારે તો શું ન થાય, ગમે એટલા અંતરાય આવે તો કે રોક્યો રોકાય, એ જો ધારે તો હે ના રોકાય. આજ ઘણા બધા સમાજમાં આજે ધનાઢ્ય થાય છે, એ લક્ષ બાંધી લે છે ને પોતાને, નહીં બાંધી લેતા એના તરફ નથી જતો. પરંતુ એનો સાર તો એટલો જ છે ને, આજે મોટા મોટા શ્રેષ્ઠીઓ જગતમાં થાય છે, થાય છે, એ લક્ષ બાંધી લે છે. ઘરમાં માતા પિતા પણ મરી ગયા હોય, ભાઈ બહેન પણ ન હોય, એક રૂપિયો પણ આપતા ન હોય, સમાજમાં હાવ કલંકિત થયેલા હોય, પરંતુ જગતમાં એવો દ્રઢ ઠરાવ બાંધી લે છે કે હવે તો મારે ધનપતિ થવું 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 થવું. તો થાય છે કે નહીં થતા? થાય છે ને. એમ જો મુમુક્ષુ ધારી લે ને, ગમે તે થાય, ગમે તે થાય, ગમે તે મારો દોષ કાઢીને અંતે ભગવાનને મોટાને બસ એના હૃદયમાં બેસી જવું છે, બેસી જવું છે ને બેસી જવું છે. એ ક્યારે થાય? જેને એક જ લક્ષ બંધણ હોય ને જ્યારે. પરંતુ કોઈ જગ્યાએ એને એમ ના હોય ને, કોઈ મને સારું માન આપે, મારી થોડીક ગણના થાય, મારું થોડુંક સ્ટેટસ જળવાય, મારું થોડુંક માને, બે પાંચ સાધુ માને, બે પાંચ હરિભગત માને, આ બધું જ્યારે આવે ને હૃદયમાં, ત્યારે સમજી લેવાનું કે બધું જ ધર્મ જ્ઞાન વેરે કે ભક્તિ પ્રતિ તો બધું દોડી દોડીને પછી તો આમ દૂર જ જતા રહી. એના રે જેની એવી અપેક્ષા છે કે ચાર પાંચ જણા મને આમ કરે, મારી આજ્ઞા મારે, હું કહું એમ કરે, આ ભક્ત છે, આ ભક્તો છે, મારી આજ્ઞા મારે, હું કહું એમ કરે. હા, એક જો ભાવ એવો હોય છે કે એ કરે તો ભગવાનને મોટાને પામે એ રીતનો રસ્તો હોય, પણ એ નિસ્વાર્થી હોય. પરંતુ એક એવો હોય કે ના ના, મારું સ્ટેટસ જળવાય, મારી કિંમત થાય, મારી ખ્યાતિ થાય, અને મને ઉપસાવે અને મારી વાત કરે, તો એ ભગવાનના માર્ગે ન ચાલે. ભગવાનના માર્ગે તો એ જ ચાલે જે પોતાનું બલિદાન આપી શકે, મોટાને એ જ રાખી શકે, રાજી કરી શકે જે પોતાનું બલિદાન. ભગવાનને મોટાને રાજી કરવા ને એને પોતાનું બલિદાન આપવું પડતું હોય છે, બલિદાન આપવું પડતું હોય છે આ જગતની ઝપટમાંથી. ગમે એટલા પછી એના આધ્યાત્મિક માર્ગમાં ગમે એટલા રજોગુણના ઘાટ આવતા હોય, તમો ગુણના ઘાટ આવતા હોય કે સત્વગુણના ઘાટ આવતા હોય, પરંતુ જો સત્પુરુષ આગળ અને ઠાકોરજી મહારાજ આગળ નિખાલસ થઈ જાય અને એમાંથી એ રસ્તો બતાવતા જાય, એમ કરતા જાય કરતા જાય કરતા જાય ને, તો પછી જીવડો તરી જાય, વિના સાધને તરી જાય, વિના સાધને તરી જાય ને તરી જાય, તરી જાય, તરી જાય. એવું સમર્પિતમાં તાકાત છે. આ સુંદરજીભાઈ ને એવું હતું, આ હિરજીભાઈ ને એવું હતું. ત્યારે
આ સુંદરજી બેન હિરજીભાઈ કહેવા લાગ્યા, ગુરુદેવ અમને એમ લાગે છે હૃદયમાં કે તમારી આજ્ઞા એવી છે અમે સંસારમાં જઈએ ત્યારે, અમે નવરા થઈએ ત્યારે અમે આવીએ. તો ગુરુદેવ અતિશય અમારે તમને આગ્રહ નથી કરવો, અમે તમારો અભિપ્રાય સમજી ગયા, અમે તમારો અભિપ્રાય સમજી ગયા છીએ, વાંધો નહીં ગુરુદેવ, પરંતુ અમે જલ્દીમાં જલ્દી પાછા અમે આવશું, અમે જલ્દી પાછા તમારી પાસે નવરા થઈને આવીશું. ત્યારે એક વાત કહે છે સુંદરજીભાઈ, ગુરુદેવ તમે કહો તો મારી એક અંતિમ વિનંતી છે આપને, એક વાત કેવી છે? ગુરુદેવ રામાનંદ સ્વામી કહે, બોલો ને સુંદરજીભાઈ, શું તમારે વાત કેવી છે? શું વાત કેવી છે? બસ એક વિનંતી છે ગુરુદેવ, આ તમારા મુક્તાનંદ સ્વામી તો એક ભણવાનું મિશ લઈને નિમિત્ત લઈને ભુજ પધારેલા હતા. શું કે સુંદરજીભાઈ? આ સુંદરજીભાઈ પારખું તો જો, આ મુક્તાનંદ સ્વામી તમારા ભણવાનું નિમિત્ત લઈને મિશ લઈને ત્યાં ભુજમાં પધારેલા હતા, બોલો, અને ત્યાં તમારી આજ્ઞાથી ભણવાનું નિમિત્ત લઈને ભણતા હતા અને ભુજમાં રહેતા હતા, અને એમને એના સત્સંગના પાયા નાખ્યા, અમને સત્સંગ કરાવ્યો, અને આ ભૂતોના ટોળા કાઢીને એને સદગતિ આપી અને આખા ભુજને રંગ લગાડ્યો છે, આખા ભુજને સત્સંગનો રંગ એમણે લગાડ્યો છે. તો ગુરુદેવ આટલા મુમુક્ષુઓ ત્યાં ભુજમાં પડેલા છે, અને મુક્તાનંદ સ્વામીના જોગના કારણે ભગવાનના માર્ગે આગળ ચાલતા હોય, અને પછી મુક્તાનંદ સ્વામી જેવા સંત ત્યાં ન હોય અને તમ જેવા ગુરુદેવ ન પધારે, તો જે મુમુક્ષુઓને તમારી ઓળખાણ શબ્દે કરીને સ્વામીના યોગે કરીને થઈ છે, તો એ જીવ તમારી પાસે આવી નથી શક્યા, અને એ જીવ ગુરુદેવ બહુ અતિશય સારા છે. ભુજમાં ઘણા બધા એવા ભક્તો છે ગુરુદેવ, આ મુક્તાનંદ સ્વામીના જોગે કરીને તમારી ઓળખાણ થઈ છે, પરંતુ ગુરુદેવ એ અતિશય ગરીબી પરિસ્થિતિમાં હતા, એની પાસે ધન નહોતું કે અહીં આવી શકાય એટલી એવી પરિસ્થિતિ એનામાં નહોતી, અને એ લોકો જ્યારે અમે અહીંયા આવતા હતા ને ગુરુદેવ લોજમાં તમારા દર્શનાર્થે, ત્યારે હૃદયમાં બહુ દુઃખી થતા હતા, આ મુક્તાનંદ સ્વામી જાય છે, દેવાનંદ સ્વામી જાય છે, અને ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે, અને ગુરુદેવનો એ મહિમા મુક્તાનંદ સ્વામી બહુ ગાયો ભુજમાં, અને એ ગુરુદેવના દર્શન અમારે બાકી રહી ગયા, પરંતુ અમારી પાસે ધન નથી, અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી કે અમે લોજમાં દર્શન કરવા જઈ શકીએ, પરંતુ મુક્તાનંદ સ્વામી અમને કીધું તું એવું, પણ ચિંતા ના કરશો, ગુરુદેવને જરૂર અમે લાવીશું, એ આશાય કરીને એ ભક્તો અહીં લોજમાં તમારા દર્શનાર્થે નથી આવ્યા ગુરુદેવ. તો ગુરુદેવ એ ભક્તો ઉપર તમે કૃપા નહીં કરો? આ સુંદરજીભાઈ ની વાત કહેવાની ટેકનિક તો જો, અને જે હોય મુમુક્ષુ એ જ કહી શકે ને, આવી રીતે જેને રાજી કરતા આવડતું એ જ કરી શકે ને, એ જ કરીએ કે નહીં? જેને રાજી કરતા આવડતું હોય ને એ જ નિર્મળ વર્તી શકીએ, અને જેને રાજી કરતા આવડતું હોય ને એ જ હા કરી શકીએ, અને જેને રાજી કરતા આવડતું હોય ને એ જ મૌન રહી શકીએ. અને એટલે મારી વાતને યાદ રાખજો, મૌનના ઘણા બધા પ્રકાર હોય છે, આ તો અત્યારે થ્રો જાય છે એક બાજુ તરફથી, એટલે કહું છું, સર્વાંગી નથી વાત કરતો, આની વાત કહું છું. એટલે જેને રાજી કરવા હોય ને એનું નિર્મળ અંતર વર્તી શકીએ, જેને રાજી કરવા હોય ને એ હામાં હા મિલાવી શકે, પરંતુ ત્યાં થ્રુ આઉટ વાણીનો ઉપયોગ કે થ્રુ આઉટ કે કહી દેવું એનો ધર્મ નહીં. સુંદરજીભાઈ કહી શકે જ ને, ગુરુદેવ અમે 8 દિવસથી અહીંયા રોકે છે, તમારી તો તમારો અધિકાર નહીં, તમારી જવાબદારી નથી ને, 2 દાડા આવું તો ચાલો અમારી હારે, એક જવાબ આવી રીતે છે. પણ જો અતિશય પ્રેમી હોય ને, જે ખરેખર મોટા પુરુષમાં ઓગળેલો હોય, તો કહી શકે એવું કે ચાલો ચાલો અમારી હારે, જે સખ્ય ભાવમાં જીવન વિતાવતા હોય ભગવાનની સાથે ને મોટા સાથે, એની વાત આખી અલગ છે. એવા પાત્ર એક જ હોય, સુરા બાપુને મહારાજ એક જ સખા ભાવ વર્તાવી શકે હતા બ્રહ્માનંદ સ્વામીને, એવી રીતે કહી શકીએ. અને બાકી તમે બધાને કોઈકને કેવું ને, તો એડિટિંગ કરીને, તો ભાઈ એડિટિંગ કરેલું કેટલા દિવસ હોય, એડિટિંગ કરેલું કેટલા દિવસ હોય, થોડાક દિવસ હોય, પછી તો આવી જ જાય બાર, જ્યારે દેશકાળ વિપરીત હોય ત્યારે તો ખબર તો પડી જાય ને કેટલો સખ્ય ભાવ છે, કેટલો સમર્પિત ભાવ છે, કેટલો દાસ ભાવ છે, કેટલો નિર્મળ. તો દેશકાળમાં જ ખબર પડવાની છે, દેશકાળ વિનો કંઈ ખબર તો પડે. ભક્તનું પારખવાનું જો મોટા મોટું હોય ને તો દેશકાળ,
આ ખરેખર સમર્પિત છે, આ ખરેખર મહારાજને પકડેલા છે આને, અને ખરેખર સદગુરુને પકડેલા છે, અને ખરેખર સંપ્રદાયને પકડા, અને ખરેખર સાધુને અને ખરેખર ભક્તને પકડેલા છે, પરિવારને પકડેલો છે ને, તો ક્યારે ખબર પડે? દેશકાળમાં, દેશકાળમાં જ્યારે માયા ઝપાટીમાં નાખીને બરાબરના, અને જ્યારે રજોગુણ ને તમોગુણ બરાબરના એને હેરાન કરે, અને તમોગુણ બરાબરનો હેરાન કરે ને, અને બરાબર એની માનહાનિ સત્સંગમાં થતી હોય, એનું અપમાન થતું હોય, અને એનું તિરસ્કાર થતો હોય, અને એનું ધાર્યું ન થતું હોય, અને એનું માન જાળવવામાં ન આવતું હોય ને, ત્યારે એની ખબર પડે કે આ ભક્ત કેટલી સ્થિતિએ પહોંચ્યો છે, પહોંચ્યો છે. પરંતુ જે ઠાકોરજી મહારાજને ધાવેલો હોય ને, જે સત્પુરુષને ધાવેલો હોય ને, તો એ અવશ્ય ત્યાં નિર્મળ વર્તે વર્તે, ત્યાં એને કોઈ પ્રકારની ચિંતા, કોઈ પ્રકારનો વિચાર, કોઈ પ્રકારનો સંકલ્પ, કોઈ પ્રકારની માન્યતા, કોઈ પ્રકારની માંગણી કે કોઈ પ્રકારની ઈચ્છા ન હોય, ન હોય. સુંદરજીભાઈ એવું કીધું કે ગુરુદેવ મારા માટે તમે ત્યાં પધારો, સુંદરજીભાઈ એવું કીધું મારે હિરજી માટે પધારો, અમે ઘર રહેવા મુક્તાનંદ સ્વામીને આપ્યું, આટલા દિવસ સુધી હું હરિભક્તોને લાવતો હતો, મુક્તાનંદ સ્વામી જોગમાં આવે ને સત્સંગ થાય, આ ગંગારામ મલજીને, ઠક્કર વલ્લભને હું લાવતો હતો સ્વામીના યોગમાં, જેથી કરીને તમારો તમારું ન્યા નામ થાય અને મુક્તાનંદ સ્વામી નામ થાય, એવું ક્યાંય કોઈ સુંદરજીભાઈ કીધું? કીધું સુંદરજીભાઈ શી વિનંતી કરી? ગુરુદેવ, જે ભક્તો તમારા દર્શન કરવા માંગતા હતા, જે ભક્તોને તમારો યોગ નથી થયો, પરંતુ તમારો મહિમા અતિશય મુક્તાન સ્વયં યોગ કરીને જાણે છે, અને એના ઘરમાં કોઈ પરિસ્થિતિ એવી નથી કે અહીં આવી શકે, કોઈના ઘરમાં કોઈ પુરુષ સત્સંગી હોય તો કોઈના ઘરમાં સ્ત્રી સત્સંગી હોય, તો પુરુષ હોય સત્સંગી તો સ્ત્રી ના પાડતી હોય, સ્ત્રી સત્સંગી તો પુરુષ ના પાડતો હોય, અને કોઈની પાસે ધન દ્રવ્ય ન હોય, અને કોઈને કોઈ કામકાજ હોય એને કારણે નીકળી ના શકતા હોય, તો આવી બધી વાતો અમારે મુક્તાનંદ સ્વામી સાથે જ્યારે મુક્તાનંદ અહીંયા આવતા હતા ને, ત્યારે વાત થતી હતી, થતી હતી. ત્યારે સ્વામી અમને એવું કીધું હતું, ગુરુદેવને આપણે જરૂર ભુજ લાવીશું, તો ગુરુદેવ આપની જા એ લોકો રાહ જોવે છે, આપનો એ લોકો મહિમા જાણે છે, અને એ લોકો પંચવર્તમાનમાં કેતા નિયમ ધારેલા છે, તો એ લોકો બહુ મૂંઝાય છે, બહુ મૂંઝાય છે. જ્યારે અમે ગુરુદેવ લોજમાં આવતા હતા ને, તો 14 આસોયથી ભુજ વાસીઓ રડતા હતા, રડતા હતા. એ એમ કહેતા હતા અમે દર્શન વિનાના રહી જશું, અમે દર્શન વિનાના રહી જશું, અમે ગુરુદેવ રામાનુજના સમાગમ વિનાના રહી જશું. પરંતુ મુક્તાનંદ સ્વામી એક જ વાત કીધી હતી, તમે બધી ચિંતા છોડો, તમે એટલો વિશ્વાસ રાખો, અહીં ગુરુદેવ આવશે, અહીં ગુરુદેવ રામાનસિંહ પધારશે. માટે ગુરુદેવ આપને એક વિનંતી છે, આપ ભુજ પધારો, આપ ભુજ પધારો. એવું નથી ગુરુદેવ તમે અત્યારે જાઓ, પરંતુ ગુરુદેવ આપ અવશ્ય એવો કંઈક કાર્યક્રમ ગોઠવો, એવો પ્રોગ્રામ ગોઠવો કે જેથી કરીને આપનું જ્યારે વિચરણ હોય ને, તો જલ્દીમાં જલ્દી ભુજ આવી શકાય. અને જ્યારે ગુરુદેવ આપ આવશો ને, તે જે ભક્તો આપના પ્યાસી છે એ બધા ખૂબ પ્રસન્ન થશે, એ ખૂબ પ્રસન્ન થશે, અને એ લોકોને ખૂબ આનંદ આવશે. અને ગુરુદેવ આપ જેવી રીતે કહેશો ને, એવી રીતે હું વ્યવસ્થા કરીશ, તમને જેવી રીતે સાનુકૂળતા પડે એવી રીતે, સંતોને જેવી રીતે સાનુકૂળતા પડે એવી રીતે હું તમામ વ્યવસ્થા તૈયાર કરવા, હું તૈયાર કરવા માટે છું. પરંતુ આપ ભુજ એ જે ભક્ત પ્રેમીઓ છે ને, સ્વામીના યોગે મુક્તાનંદ યોગ કરીને જે પ્રેમીઓ ભક્ત છે ને, એમના પ્રેમના માટે તમને આ પધારો, તમામ વ્યવસ્થા હું કરી દઈશ, તમામ વ્યવસ્થા કરી દઈશ. આ ભુજવાસીનો પ્રેમ તો જુઓ છે ને, ગજબ કેવાય. પરંતુ પ્રેમના પાયા નાખનાર કોણ હતા? મુક્તાનંદ સ્વામી. સમજણના પાયા નાખનાર કોણ હતા? મુક્તાનંદ સ્વામીના જોગમાં જે કોઈ જીવ આવે ને, એ રામાનંદ સ્વામીમાં તર બતોળ થઈ જાય
થઈ જાય ને થઈ જાય થઈ જાય. કારણ કે મુક્તાન સેનું લક્ષ્ય એક જ હતું કે મને જે મળેલા ગુરુદેવ રામાનંદ સ્વામી એની ભેટ આ જીવને મારે બધાને કરાવી કરાવીને કરાવી, એક જ લક્ષ્ય હતું, બીજું કોઈ લક્ષ્ય નહોતું. અને તો જ એ અણુશુદ્ધ રહી શકે ને, હે કરી શકે ને મુક્તાન સિંહ જીવન, તો જ થઈ શકે ને, તો જ એને મહારાજ ગમે તે સ્વામીને કંઈ પણ કહી શકે, મહારાજ કહી શકે નહીં કહી શકે. કારણ કે ખબર છે કે મુક્તાનંદ સિંહના જીવનમાં કાંઈ થવાનું નથી. કારણ કે મુક્તાન સિંહ એવા સાધુ હતા, કંઈ પણ મહારાજ કહે ને, મહારાજ કહે તમને ગાઢ થાય, હા મહારાજ આટલા ગાઢ થાય, બોલો. હવે આટલી સ્થિતિને પામેલા હોય, જે અનાદિ મુક્ત હોય, જેણે બધું જોયેલું હોય, આ બ્રહ્માંડમાં એને બધું જોયેલું હોય અને બધું ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણતા હોય, અને છતાં પણ એમ કે મને હારા મહારાજ આટલા ગાઢ થાય છે, સુરબાપુ કે ભણે સ્વામીને આટલા બધા ગાઢ થાય, મહારાજ મને તો કંઈ થતા નથી, મારે કે ભણે તું ઘાટમાં જ સૂતા હોય તો શું કરવાનું, બોલો. એ વસ્તુ ક્યારે થઈ શકે? મહારાજ એમ કે રખે તમને ક્ષયરોગ થયો છે, તમારે કંઈ કસર ના રહે, એના માટે મહારાજ કે અમે વાત કરીએ છીએ, વતમૃત આ છે ને. હવે એ સાધુ, હવે એ મુક્તાન સિંહના જોગમાં એને જે જીવ રામાન સિંહમાં ચોટી જાય, જે જીવને પોતાનું માન ઓળખાય, જે જીવ ભક્તિમાં ના માર્ગમાં આગળ વધતો થઈ જાય, જે જીવને સંસારની વાસના નાશ થઈ જાય. સાધુ નહોતો એને સંસારમાં જવું, તો એ વાત આપણે આવશે પાછળ બધી જ, પણ સ્વામીના યુગમાં જે કોઈ આવે એ ગુરુદેવ રામાન સિંહમાં લાગી જાય, અને ગુરુદેવ રામાન સિંહમાં લાગી જાય, કારણ સ્વામી એવું પાત્ર હતું, સ્વામી એવું પાત્ર હતું. અને હામે મુમુક્ષુ એવા હતા પાછા કે મુક્તાનંદ સ્વામીને પકડાયા, કારણ મુક્તાનંદ સ્વામીના જીવનમાં એવું હતું ને, એટલા માટે મુક્તાનંદ સિંહ એક જ પકડ્યું હતું. શું પકડ્યું હતું? ગુરુદેવનું કાંડું ઝાલ્યું હતું, ગુરુદેવના ચરણ ઝાલ્યા હતા. મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને પકડી રાખ્યા ને, એટલા માટે આ સુંદરજીભાઈને જ્યારે માન દેખાડ્યું ને, એ અવસ્થામાં પણ મુક્તાનંદ સ્વામીને એણે પકડી રાખ્યા. અને એક બાજુ અલૈયા ખાચર ભલે સાધન પૂરેપૂરા હોય, બધું જોયું, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, બધું જોઈ, પરંતુ જો સ્વામીને પકડી રાખ્યા હોત ને, તો એને મહારાજની ઓળખાણ થઈ જાત નહીં. મુક્તાનંદ સ્વામીએ જો ગુરુદેવ રામાનંદ સ્વામીને પકડી રાખ્યા, તો સુંદરજીભાઈ, હિરજીભાઈ, આ ભુજવાસીઓ પણ બધાએ મુક્તાનંદ સ્વામીને પકડી રાખ્યા, કારણ કે આ બધા બુદ્ધિશાળી હતા, દીવાનજી તો હતા જ ને, અને પાછા ગંગારામ મલ ને બધા જે પ્રેમી, અમુક બુદ્ધિવાન ના હોય પણ પ્રેમી હોય, પ્રેમી તો પ્રેમી, પછી એને એમ દેખાણું કે નહીં આ જીવડો છે ને ગુરુદેવમાં લાગેલો છે, લાગેલો છે. એટલા માટે આ મુક્તાનંદ સિંહ પાછળ બધા જ ઘેલા થયા હતા. એટલે સુંદરજીભાઈ કે ગુરુદેવ આપ ત્યાં પધારો, અને જેમ કહેશો એમ હું પ્રેમથી આપની બધી વ્યવસ્થા કરી દઈશ. બીજું તો શું કહ્યું ગુરુદેવ, અમને તો વધુ કઈ કહેતા આવડે નહીં, આટલું કહી શકીએ કે આપ ભુજમાં આવો, અને ભુજમાં આવીને સત્સંગની રેલી ચડાવો. ત્યારે ગુરુદેવ કહે, સુંદરજીભાઈ અમારે પણ તમને ફળ આપવાનું છે, અમે પણ તમારી પર પ્રસન્ન થયા છીએ, તમે અહીં દર્શન કરવા પધાર્યા છો સ્પેશિયલ, બધું જ ઘર કામકાજ છોડીને, તો શું અમે તમારું પર રાજી નહીં થયા હોઈએ? એટલું જ નહીં, અમારે પણ તમને એક બીજી વાત કહેવી છે, કહું તમને સુંદરજીભાઈ? હા ગુરુદેવ કહો ને. કહું, અમારે તમને એક ફળ આપવાનું છે. શું ગુરુદેવ ફળ આપવાનું છે? કયું ફળ હશે? સફરજન, મોસંબી, પાઇનેપલ? તો સફરજનનું ફળ નહીં, પાઇનેપલનું ફળ નહીં, ચીકુનું ફળ નહીં, દાડમનું ફળ નહીં,
નકર બીજા તો બે ત્રણ એને તો વિચારા કે ગુરુદેવ એમ કહે છે કે મારે તમને એક ફળ આપવાનું છે, ફળ એટલે શું, હવે જ્યારે વિદાય લે તો સંતો ફળ આપે હવે પ્રસાદના રૂપે, એવું છે, થાય કે ના થાય, પરંતુ એ ફળ નહીં. ગુરુદેવ કે મારે તમને એક ફળ આપવાનું છે. હા ગુરુદેવ ફળ, પણ કયું ફળ? અમે શું એવું કર્યું છે કે તમે ફળ આપવાના છો? અમે એવું શું કર્યું છે કે તમે ફળ આપવાના છો? ત્યારે ગુરુદેવ એમ કે તમે છે ને અમારા મુક્તાનંદને દેવાનંદને રાખ્યા હતા. શું કીધું? તમે રાખ્યા અમારા સાધુને, અમારા મુક્તાનંદ જે અમને અતિશય વાલા છે, મુક્તાનંદ અને દેવાનંદ એને તમે રાખ્યા તમારા ઓરડામાં, જેમની ઉપર વિપરીત પરિસ્થિતિઓ પસાર થતી હતી, જેમને અસત ભેગધારીઓ એમની ઉપર ઉપદ્રવ કરતા હતા, એ વાતને શું અમે નથી જાણતા? સુંદરજીભાઈ અમે બધું જાણીએ છીએ. જ્યારે આ કોઈને આશરો નહોતો ને, અમારા મુક્તાનંદને દેવાનંદને જ્યારે ભણવામાં ખલેલ પહોંચતી હતી ને, ત્યારે તમે એમને આશરો આપ્યો હતો, ત્યારે તમે એમને ઓરડો ખાલી કરીને આપ્યો હતો, ત્યારે તમે એના હૃદયને સમજ્યા હતા, ત્યારે તમે એની ભાવને સમજ્યા હતા, ત્યારે તમે એમની પરિસ્થિતિને સમજ્યા હતા. તમે અમારા સાધુની પરિસ્થિતિ સમજાને માટે સુંદરજીભાઈ અમે તો એ ભુજમાં આવવાના, અમે બીજા કાર્યક્રમ હશે ને એ બધા છોડીને પેલા ભુજ આવવાના. સુંદરજીભાઈ તમે ચિંતા ના કરતા, એટલે અમારા સાધુની તમે ચિંતા કરી છે ને, ઓરડો આપ્યો છે ને, એનું ફળ અમે આપવા આવવાના છીએ. અને એટલું જ નહીં, અમારા સાધુને રાખીને તમે એની મન કર્મ વચને સેવા કરી, એ સેવા કરીને એનાથી આ મુક્તાનંદ બહુ રાજી થયા છે. મુક્તાનંદ સ્વામી અમને બધી બહુ કહી દીધું, તમારી બધી વાત કહી દીધી અમને ક્યારની, આ 8 દિવસમાં આ દેવાનંદ સ્વામી પણ બધું કહી દીધું અમને. એટલે આ અમારા સાધુની તમે સેવા કરી છે ને મન કર્મ વચને, એટલે અમે ખૂબ રાજી છીએ. સુંદરજીભાઈ હિરજીભાઈ સાંભળો, અમે ખૂબ રાજી છીએ. એટલે અમારા સાધુની તમે ચિંતા કરીને, તમે સેવા કરીને, એ સેવાનું ફળ અમે તમને આપવા આવવાના છીએ. માટે ચિંતા ના કરો સુંદરજીભાઈ, તમે તૈયારી કરવા માંડજો જૈન તરત જ, તમે ચિંતા ના કરતા. અને જ્યારે આવું ગુરુદેવે કીધું ને, તો સુંદરજીભાઈની આંખમાંથી આંસુ સરી પડ્યા. ગુરુદેવ અમે શી સેવા કરી મુક્તાનંદ સ્વામીની? આ તો ગુરુદેવ તમારી ઈચ્છા હશે ને અમને સત્સંગમાં લાવવાની, અમને ભગવાનના માર્ગે લઈ જવાની, એટલા માટે મુક્તાનંદ સ્વામીને તમે ત્યાં મોકલા. આમાં હમણાં મેં ના કીધું ગુરુદેવ કે તમે મુક્તાનંદ સ્વામીને ભણવાનું નિમિત્ત લઈને ત્યાં મોકલા અમને સત્સંગ કરવા માટે, કારણ કે અમને ખબર છે ગુરુદેવ કે જ્યારે આ જીવ ભગવાનના માર્ગે ચાલે ને, તો અવશ્ય મોટા પુરુષનું ધારેલું હોય ને, ભગવાનનું ધારેલું હોય ને, તો જ થાય, નહીતર ના થાય. અંત્યના બીજા મહારાજ એમ જ કહે છે ને કે ભગવાનના માર્ગે કોણ ચાલી શકે, કે પૂર્વ જન્મમાં કંઈક એને મોટા સત્પુરુષનો યોગ થયો છે, કે આ જન્મમાં મોટા પુરુષનો એને યોગ થયો છે, એને કારણે એ ચાલી શકે છે સત્સંગમાં. જીવ ક્યારેય એમ નથી ચાલી શકતો કે હું આપ મેળે સત્સંગમાં ચાલું. આ મંદિરમાં છે ને, મંદિરમાં આપણે માનીએ છીએ કે હું ગયો અને પછી ભગવાન મને ઓળખાણા, મોટા ઓળખાણા, મોટા વાતે ભગવાન ઓળખાણા, એ વાત સાચી નથી. ભગવાન જેને નક્કી કરે છે ને, મોટા જેને નક્કી કરે છે ને, ભગવાન મોટાના હૃદયમાં રહીને એને મંદિરનું પગથિયું ચડવા મળતું હોય છે, એને આ ખુરશી પર બેહવા મળતું હોય છે, એને સાધુનો પ્રસાદ જમવા મળતો હોય છે, એના દોષ નાશ થતા હોય છે. ભગવાનને સત્પુરુષ નક્કી કરે છે ને, એ જ આ મંદિરનું ઉમરું ચડી શકે છે. જેને ભગવાનને મોટા નક્કી નથી કરતા ને, એ કદાપી ભગવાનનું મંદિરનું પગથિયું ચડી શકતા નથી. તો દુનિયામાં ઘણા બધા છે, અબજોપતિ, કરોડોપતિ, ટ્રિલિયનપતિ, કેમ ભગવાનના મંદિરે નથી ચડી શકતા? કેમ ચડી નહીં શકતા?
બુદ્ધિશાળી તો છે જ, આખા જગતનું જાણતા હોય, એક સેકન્ડમાં ધનત પોનત કરી નાખી એવી તાકાત શક્તિ ગજબની હોય, છતાં પણ એની મોક્ષની બુદ્ધિ કેમ નથી જણતી, કેમ નથી જળતી? એને કેમ શ્રીજી મહારાજે કુશાગ્ર બુદ્ધિવાળાને કીધું, મોટા સત્પુરુષે કુશાગ્ર બુદ્ધિવાળાને કીધું? નહીં, નથી. જે ભગવાનના માર્ગે ચાલી શકે એવો જીવો હોય ને, જેની જન્મો જન્મ સત્પુરુષની મહેર હોય, જેની ઉપર ભગવાનની મહેર હોય ને, એને ભગવાન આ મનુષ્ય જન્મ આપીને એને ચાન્સ આપતા હોય છે. ભાઈ, તને સત્પુરુષનો જોગ કરાવું છું, તું મારી પાસે આવતો રહેજે, મારી પાસે આવતો રહેજે. ઠાકોરજી મહારાજ મોટા પુરુષનો જોગ કરાવીને મંદિરે દેખાડી દે છે. ભાઈ જા, તને આ મોટા પુરુષ મળશે અને એના હૃદયમાં રહીને તારું વહન કરીશ, બધી તારું વહન કરીશ. એટલે સુંદરજીભાઈ કીધું, ગુરુદેવ આ મુક્તાનંદ સ્વામીને તમે માત્ર માત્ર નિમિત્ત મોકલાતા, અમને ભગવાનના માર્ગે ચલાવવા છે ને, માટે તમે આ બધું કર્યું. આ સુંદરજીભાઈની બુદ્ધિ જુઓ, પૂરેપૂરી નિર્મળ અને પૂરેપૂરી મુક્તાનંદ સ્વામીની આપેલી બુદ્ધિ છે, મુક્તાનંદ સ્વામીને આપેલી. એટલે કીધું, ગુરુદેવ બસ પધારો, અમે બસ તમારી રાહ જોઈએ છીએ, તમે જેમ કહેશો એમ કરવા તૈયાર છીએ. પછી ગુરુદેવ કે સારું સારું, ચાલો જલ્દી તમે ટીમણ કરી લો, જમી લો જલ્દી. પછી ગુરુદેવ સ્વયં પોતાની હાથે બધા ભક્તોને પીરશું, મુક્તાનંદ સ્વામી પીરશું, ભાઈરામદાસ સ્વામી પીરશું, સુખાનંદ સ્વામી પીરશું, બધા દેવાનંદ સ્વામી પીરશું, બધા પરદભાઈ ગુરુધનભાઈ બધાએ આ ભુજવાસીઓ જેટલા આવ્યા હતા ને એ બધાને ખૂબ જમાડ્યા અને જમાડીને છે ને ખૂબ પ્રેમથી વિદાય આપી. અને આ ભક્તો પણ ખૂબ રડીને કેતા, ગુરુદેવના યોગમાં હવે ગુરુદેવના દર્શન નહીં થાય ટૂંક સમય માટે, એમ કરીને બધાએ વિદાય લીધી. અને વિદાય લઈને ખૂબ ભારે હૃદય હતું, ઉદાસથી અને પ્રેમથી ભુજ સીધાવ્યા. અને આ બાજુ હવે વિચરણ મુક્તાનંદ સ્વામીનું અને ગુરુદેવ રામાનંદ સ્વામી સાથે થશે, એ વાતને આપણે આવતીકાલે દોહરાવીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.